केजरीवाल हाल मानहानिना केस पाछा खेंचवामां पड्या छे। તેમના દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા બેફામ નિવેદન ભારે પડી રહ્યા હોય તેવું લાગે છે। કેજરીવાલ સામે 3 માનહાનિના કેસ ચાલુ છે। થોડા દિવસ પહેલા કેજરીવાલે પંજાબના અકાળી નેતા વિક્રમ મજેઠિયાની માફી માંગી હતી, જેના કારણે પંજાબના આપ યુનિટમાં ભડકો થયો। હજુ એ મામલો શાંત નથી પડ્યો ત્યારે કેજરીવાલ કપિલ સિબ્બલ અને નીતિન ગડકરીને લેખિતમાં માફી માંગી છે અને કેસ પરત ખેંચવા માટે અપીલ કરી છે। કેજરીવાલના આ નિર્ણયથી આપના જ નેતાઓ રોષે ભરાયા છે। એક સમય માફી ન માંગવાનું કહેનારા હવે માફી માંગતા ફરી રહ્યા છે, તેનાથી કાર્યકરો અને આપના નેતાઓ પણ નારાજ થયા છે। અરવિંદ કેજરીવાલે જે રીતે મજેઠિયાની માફી માંગી ત્યારે પણ આપમાં જે ભડકો થયો હતો, ખાસ કરી પંજાબ આપમાં રાજીનામાનો દોર પણ શરૂ થયો હતો, ત્યારે બીજી તરફ હવે ફરી એક વખત નીતિન ગડકરીની માફી અરવિંદ કેજરીવાલ દ્વારા માંગવામાં આવે છે। લેખિતમાં આ માફી માંગવામાં આવતા ફરી એક વખત આપના નેતાઓ અને કાર્યકરો નારાજ થયા છે। પંજાબના વિક્રમ મજેઠિયાની પણ માફી માંગી ત્યારે પણ આ જ રીતે આપમાં ભડકો થયો હતો। હવે ફરી એક વખત લેખિતમાં માફી માંગી કેસ પરત ખેંચવાની જે રજૂઆત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે, નીતિન ગડકરીના પત્ર લખાયો છે, ત્યારે ફરી એક વખત આપના કાર્યકરો અને નેતાઓ નારાજ થયા છે। માફી માંગતો પત્ર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। તો આ સાથે જ કેજરીવાલે પોતાના નિવેદન મામલે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને લેખિતમાં માફી માંગી હતી। પાણીની સ્થિતિ પર સિંચાઈ મંત્રીનો ગૃહમાં જવાબ રજૂ કરાયો હતો। પંજાબના વિક્રમ મજેઠિયાની પણ માફી માંગવામાં આવી ત્યારે પણ પંજાબ આપમાં ભડકો થયો હતો। હજુ એ મામલો શાંત નથી પડ્યો ત્યાં ફરી એક વખત કપિલ સિબ્બલ અને નીતિન ગડકરીની લેખિતમાં અરવિંદ કેજરીવાલ દ્વારા માફી માંગી કેસ પરત ખેંચવાની જે વાત કરવામાં આવી છે, જેનાથી ફરી એક વખત આપના નેતાઓ અને કાર્યકરો નારાજ થયા છે। हमने ये जो उन्होंने माफी मांगी है हम उसको मान गए हैं। हम कोई किसी से झगड़ा करना नहीं चाहते, लेकिन क्योंकि हमारा नाम बदनाम हुआ था, मेरे बेटे का नाम बदनाम हुआ था, इसलिए हमने मुकदमा किया क्या कि तो ताकि जनता न सोचे कि ऐसे आरोप सही हैं। हमें कोई रंजिश नहीं है, हमें कोई बदलाव का शंक में मंशा नहीं है, मन में कोई ऐसी मंशा नहीं है। नहीं, बिल्कुल हम लोग नहीं चाह रहे ना कि हम लोग ईगो की लड़ाई लड़ने थोड़ी आए। हम जनता के लिए स्कूल बनवाने आए हैं, अस्पताल पे काम करने आए हैं, हम वो काम कर रहे हैं। जेटली जी से भी माफी मांगेंगे सर? हमें किसी से कोई ईगो की लड़ाई नहीं लड़नी। किसी को अपमान होता है, किसी को कुछ होता है, हमारे कहने से हम माफी मांग लेंगे। हम जनता के लिए काम कर रहे हैं, हम जनता के लिए काम कर रहे हैं। લેખિતમાં પત્ર લખી માફી માંગી છે અને કેસ પરત ખેંચવાની જે વાત કરી છે, જેના કારણે આપના કાર્યકર્તાઓ અને નેતાઓ નારાજ થયા છે। આ પહેલા પણ મજેઠિયાની માફી જ્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા માંગવામાં આવી ત્યારે પણ પંજાબ આપમાં ભડકો થયો હતો। હજુ આ મામલો શાંત નથી પડ્યો ત્યાં ફરી એક વખત કેજરીવાલે આ જ રીતે માફી માંગતા આપના નેતાઓ અને કાર્યકરોમાં હવે રોષ ફેલાઈ ગયો છે। इसमें एक चीज निकल के आई कि किस तरह से नितिन गडकरी जी ने गांव के किसानों की जमीन गलत तरीके से हथिया ली। लेकिन और ज्यादा बड़ी बात यह है कि जो वहां पे डैम बना, इरिगेशन डैम, सिंचाई डैम, वो बना तो सिंचाई के लिए था, लेकिन उसका एक बूंद पानी भी सिंचाई के लिए नहीं जा रहा। वो सारा का सारा पानी गडकरी जी की कंपनी और उसी तरह की जो अन्य कंपनियां वहां बनी है, उन सारी कंपनियों को वो पानी दे दिया गया। तो गडकरी जी ने किसानों का पानी ले लिया, गडकरी जी ने किसानों की जमीन ले ली, और जो किसान आत्महत्या कर रहे थे वहां पे महाराष्ट्र के अंदर, वो और उनकी बुरी हालत हो गई क्योंकि उनकी जमीनें भी छीन ली गई। ना मैंने कभी कोई भ्रष्टाचार किया है, पिछले बार भी जो मेरे ऊपर आरोप लगे ना मेरे ऊपर कोई इंक्वायरी है, ना कोई मेरे ऊपर कोई कार्रवाई हुई है, कोई आरोप नहीं है, ना कोई आरोप नहीं है, सब बेबुनियाद और झूठे रहे।
और अरविंद केजरीवाल जी ने और आशुतोष ने फिर से एक बार वो आरोप रिपीट किए हैं, इसलिए आज उन्होंने मैंने उनको नोटिस दिया था और 3 दिन में उनको इसके लिए अपोलॉजी व्यक्त करने का अवसर दिया था, वो उन्होंने नहीं की, इसलिए मैंने जवाब भी नहीं दिया, जवाब भी उन्होंने दिया नहीं है। मैंने अरविंद केजरीवाल और आशुतोष ये दोनों के खिलाफ क्रिमिनल कंप्लेंट आज रजिस्टर की है और केस भी रजिस्टर की है और ये कार्रवाई में पूरी ओर से निश्चित रूप से आगे ले जाऊंगा। लगातार बेबुनियाद झूठे आरोप करना और ईमानदार व्यक्ति को बदनाम करना ये कोई राजनीति नहीं हो सकती। मंत्री जी वादे करके आए, मंत्री जी अनाउंसमेंट करके आए तो पूछ के नहीं गए थे पहले, आप झूठे अनाउंसमेंट करके आए, वोटों की राजनीति कर रहे हो। तो उनके लिए मैं नितिन गडकरी जी से मिलने गया था, लेकिन कुछ मीडिया वालों ने, कुछ बीजेपी वालों ने सोशल मीडिया पे बात फैलाने की कोशिश की कि मैं कोई उनसे कोई समझौता करके करने गया हूं। मैं कोई समझौता नहीं करने गया।